सत्यम शिवम सुंदरम विद्यार्थी मित्रों आज आप ग्रहण कर रहे हैं नीति सत्र धोरण 6 એનો વિષય છે વિજ્ઞાન એનો શ્યામ છે ચેપ્ટર 10 ગતિ અને અંતરનું માપન વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટરનું નામ સાંભળતા હતા કે ગતિ એટલે શું અને અંતરનું માપન એટલે શું તો વિદ્યાર્થી મિત્રો ગતિ કોને કહેવાય ગતિ એટલે જે ઝડપ હોય છે એને ગતિ કહેવાય છે આપણે જુદો એવો પ્રશ્ન થાય કે ઝડપ કોને गति कोने कहेवाय झड़प कोने कहेवाय तो धारो के मारे अहीं थी धारो के सामे सुधी नो अंतर कापवुं छे अहीं थी सामे सुधी नो अंतर कापवुं छे तो हुं स्थिर अवस्था माथी गति मां आवुं छुं स्थिर अवस्था माथी गति मां आवुं छुं अने जे मारो समय छे एनु मे जे स्थिर अवस्था छे एमांथी गति मां आवुं छुं एटले के स्थिर अवस्थामांथी गतिमान अवस्थामां आवता एकम समयमां कापेला अंतरने गति कही शकाय छे विद्यार्थी मित्रो हवे गति एटले आपणे खबर पड़ी गई के शुं स्थिरमांथी गति स्थिर अवस्थामांथी गतिमां आवता एकम समयमां कापेला अंतरने गति एटले के झड़प कही शकाय छे विद्यार्थी मित्रों ध्यान आपजो गति ए स्थिरमांथी कोई अवस्थामां आवे छे अने अंतर एटले के आपणे डिस्टन्स बन्ने वच्चेनो डिस्टन्स जे अहींया हता अने त्यां गया एमां કેટલો ફેર પડ્યો એને અંતર કહેવાય છે અને એનું માપન કરવાનું એટલે કે અત્યારે આપણે ધારો કે અહીંથી કોઈ બીજી જગ્યાએ જવું હોય કોઈ બીજા ગામ જવું હોય તો એ કહેવાય છે કે આટલા કિલોમીટર આટલું સેમી આટલા મીટર આ બધું શું છે આ બધું માપન દર્શાવે છે કે આ આટલું દૂર છે આનું આ અહીંથી આટલા અંતરે દૂર આવેલું છે એવું કેવું હોય તો એના માટેનું માપન કરવું પડે એના માટેના કોઈ એકમો નિશ્ચિત કરવા પડે તો વિદ્યાર્થી મિત્રો એના વિશેની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરીશું હવે આપણે જાણીએ છીએ કે ઘણા બધા સમયમાં ઘણો બધો વિકાસ થયો છે ઘણા બધા યુગ વીતી ગયા છે ત્યારે આપણને આટલું બધું જાણવા મળ્યું છે પહેલાના સમયમાં લોકો આવું કંઈ જાણતા જ નહોતા એ લોકો બસ પોતાના હાથ પોતાના પગ પોતાની આંગળીઓ આના જીને જ બધું માપતા હતા અને એ લોકો આનો જ ઉપયોગ કરતા હતા વિદ્યાર્થી મિત્રો અને એ લોકો વાહન વ્યવહારમાં પણ એટલું બધું વિકાસ નહોતો થયો એટલે એ લોકો ઘોડા ગાડી હોય સાયકલ હોય આ બધાનો જ ઉપયોગ કરતા હતા હવે આપણે આગળ જોઈએ કે વાહન વ્યવહારની વાર્તા વાહન વ્યવહારની વાર્તા એટલે શું હવે એના વિશે આપણે ચેપ્ટરમાં પ્રવેશ કરીએ શું કહે છે કે પહેલી અને ભોજોના વર્ગમાં ઉનાળા દરમિયાન કરેલા પ્રવાસની ચર્ચા ચાલતી એક છોકરો તેના વતનમાં રેલવે બસ અને છેલ્લે બળદગાડા દ્વારા ગયેલો એક વિદ્યાર્થી વિમાન દ્વારા યાત્રા કરી હતી એક વિદ્યાર્થી ઉનાળુ રજાઓના ઘણા દિવસો પોતાના કાકા સાથે માછલી પકડવા હોડીમાં પસાર કર્યા હતા તેના પછી શિક્ષકે વિદ્યાર્થીઓને સમાચાર પત્રના એ લેખ વાંચવાનું કહ્યું જેમાં નાના પૈડાવાળા વાહનનું વર્ણન આપેલ હતું જે મંગળ ગ્રહની સપાટી પર ચાલ્યું હતું અને પ્રયોગો પણ કર્યા હતા તે વાહનને મંગળ ગ્રહ સુધી લઈ જવાનું કાર્ય અંતરિક્ષયાન દ્વારા કરવામાં આવ્યું હતું તે દરમિયાન પહેલી પ્રાચીન ભારત વિશે વાર્તા વાંચતી હતી હવે એ જાણવા માંગે છે કે પ્રાચીન કાળમાં લોકો એક સ્થળથી બીજા સ્થળે સુધી જવા માટે અથવા યાત્રા કરતા સેના દ્વારા હતા
છે બે મિત્રો એ પોતાના વર્ગમાં ઉનાળા દરમિયાન કરેલા પ્રવાસની ચર્ચા કરતા હતા તે દરમિયાન એક છોકરો હતો તેના વતનમાં રેલવે બસ અને છેલ્લે બળદગાડા દ્વારા ગયો હતો અને એક વિદ્યાર્થી વિમાન દ્વારા યાત્રા કરેલી હતી અને એક વિદ્યાર્થી ઉનાળાની રજાઓમાં ઘણા દિવસો પોતાના કાકા જોડે માછલી પકડવામાં હોડીમાં પસાર કર્યા હતા હવે એ પછી શિક્ષકે વિદ્યાર્થીને જમા સમાચાર જે પત્ર હોય છે ને લેખ વાંચવાનું કહ્યું એમાં ઘણા બધા પૈડાવાળા વાહનનું વર્ણન આપેલું હતું અને મંગળ ગ્રહની જે સપાટી છે એના પર ચાલ્યું હતું અને જે મંગળયાન છે એ અવકાશ અંતરિક્ષયાન દ્વારા કરવામાં મંગળ ગ્રહ સુધી લઈ જવાનું જે અંતરિક્ષયાન દ્વારા કરવામાં આવેલું હતું જે અલગ અલગ બધા વાહનો દ્વારા અલગ અલગ મુસાફરી કરેલી છે હવે આપણે જોઈએ વાહન વ્યવહારની વાર્તા શું કહે છે પ્રાચીન સમયમાં લોકો પાસે વાહન વ્યવહારના વધુ સાધનો ન હતા તેઓ ચાલીને યાત્રા કરતા હતા તથા તેમનો સામાન પોતાની પીઠ પર મૂકીને અથવા તો પશુઓની પીઠ પર લાદીને લઈ જતા હતા પ્રાચીન સમયમાં જળમાર્ગોમાં અવર જવર માટે હોડીનો ઉપયોગ થતો હતો શરૂઆતમાં લાકડાના ટુકડામાં એક ખાડો એટલે કે પોલણ બનાવીને હોડી બનાવવામાં આવતી હતી ત્યારબાદ લોકોએ લાકડાના ટુકડા એકબીજા સાથે જોડીને હોડી બનાવવાનું શીખી લીધું આ હોડી પાણીમાં રહેનારા પ્રાણીઓના આકાર જેવી હતી જે આપણે પ્રકરણ 8 અને 9 માં માછલીના ધારારેખીય આકાર વિશે આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો જે પ્રાચીન સમયના લોકો હતા એ વાહન વ્યવહારના વધુ માં વધુ સાધનો ન હતા તે માટે લોકો ચાલીને યાત્રા કરતા હતા અને જે બધા માલ સામાનની હેરફેર છે એ પોતાની પીઠ પર મૂકીને અથવા તો પશુઓની પીઠ પર મૂકીને લઈ જતા લાવતા હતા પછી પ્રાચીન સમયમાં જળમાર્ગોમાં અવરજવર માટે લોકો હોડીનો ઉપયોગ કરતા હતા અને એ હોડી જે છે એ લાકડાની જોઈન્ટ કરીને નહોતા બનાવતા એના પાર્ટ જોડીને નહોતા બનાવતા પરંતુ જે લાકડું હોય છે એની અંદર રહેલો જે પોલો ભાગ હોય છે એને બહાર કાઢીને એટલે કે એની કોતરકામ કરીને એ હોડી બનાવતા હતા અને એ જે હોડી જે છે એનો આકાર પણ માછલીના આકાર જેવો ધારારેખીય હતો કેમ કે એને પાણીની અંદર તરવાનું છે પૈડાની શોધ બાદ વાહન વ્યવહારની પ્રણાલીમાં અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા પાછલા કેટલાક વર્ષોમાં પૈડાની રચનામાં સુધારો કરવામાં આવ્યો પૈડાથી ચાલતા વાહનોને ખેંચવા માટે પશુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો જે પૈડો હતો એની શોધ થઈ એના બાદ વાહન વ્યવહારની પ્રણાલીમાં અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળ્યું અને પાછલા કેટલાક વર્ષોમાં પૈડાની જે રચના હતી એ પણ હવે સુધરી ગઈ છે અત્યારે પહેલાના જમાનાના જે પૈડા હતા એ ખૂબ જ જેને કહેવાય ને એકદમ સિમ્પલ હતા લાકડાના જ હતા અને અત્યારે ટ્યુબ લોખંડ આના પૈડા આપણને જોવા મળે છે જેમાં એમાં પણ વિકાસ થવા લાગ્યો છે અને જે પહેલાના સમયમાં હતા જે પૈડા એટલે કે એ જે વાહનો જે છે પૈડાવાળા એને પશુઓ દ્વારા ખેંચવામાં આવતા હતા 19મી સદીની શરૂઆત સુધી વ્યક્તિઓ એક સ્થાનથી બીજા સ્થાન સુધી પરિવહન માટે પશુ શક્તિનો ઉપયોગ કરતા હતા વરાળ યંત્રની શોધથી એક નવા શક્તિ સ્ત્રોતનો સમાવેશ થયો વરાળ યંત્ર દ્વારા ચાલતી ગાડીઓ તથા માલગાડીઓના ડબ્બાઓ માટે રેલવેના પાટાનું નિર્માણ કરવામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો જે 19મી સદી છે એની શરૂઆતમાં વ્યક્તિઓ માલ સામાન લઈ જવામાં એક જગ્યાએથી બીજા જગ્યાએ જવા માટે પશુ શક્તિનો એટલે કે પશુઓ વાળી જે ગાડીઓ હોય છે જે આકૃતિમાં દર્શાવેલ છે એનો જ ઉપયોગ કરતા હતા પછી ધીમે ધીમે વરાળ યંત્રની શોધ થઈ એમ જે આ જે માલગાડીઓ છે અને બધી ગાડીઓ છે એના માટે રેલવેના પાટા બનાવવાનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારબાદ સ્વચાલિત વાહન એટલે કે ઓટોમોબાઈલ આવ્યા પાણી પર પરિવહન કરતા સાધનોમાં મોટરથી ચાલતી બોટ અને જહાજોનો ઉપયોગ થવા લાગ્યો
19મી સદીની શરૂઆતના વર્ષોમાં વાયુયાનનો વિકાસ થયો, ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવ્યો તથા તેને મુસાફરી તથા સામાન લઈ જવા યોગ્ય બનાવવામાં આવ્યા. વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ વિકાસ થયો તેમ તેમ ગાડીઓ આવી, એટલે કે રેલવેના પાટા બનવા માંડ્યા. પછી સમય જતા બેટરીથી ચાલતી બોટ અને જહાજોનો ઉપયોગ થવા લાગ્યો અને 19મી સદીની શરૂઆતમાં વાયુયાનનો પણ વિકાસ થયો, એટલે કે વિમાનો પણ ધીમે ધીમે આવવા લાગ્યા. ઇલેક્ટ્રિક રેલગાડી, મોનોરેલ એટલે કે એક જ પાટા પર ચાલતી ટ્રેન, પછી સુપરસોનિક વિમાનો એટલે કે અવાજની ઝડપે ઉડતા વિમાનો. જેટલી ઝડપથી આપણો અવાજ એટલે કે હું બોલું છું ધારો કે, અને કોઈના કાન સુધી મારો અવાજ પહોંચે એટલી ઝડપથી ચાલતા વિમાનોની શોધ થઈ, એને સુપરસોનિક વિમાન કહેવામાં આવે છે. અને યાંત્રિકયાન 20મી સદીના કેટલાક યોગદાન છે. આકૃતિ 10.1માં પરિવહનના વિભિન્ન સાધનો બતાવવામાં આવેલ છે, તેને પ્રાચીનથી અત્યાધુનિક મુજબ પરિવહનના સાધનોને સાચા ક્રમમાં ગોઠવો. શું તેવા પ્રાચીન વાહનનું એવું કોઈ સાધન છે જેનો ઉપયોગ આજકાલ થતો નથી? વિદ્યાર્થી મિત્રો, આમાં કોઈ એવું પ્રાચીન એવું જે છે જેનો ઉપયોગ આજકાલ થતો નથી? તો સામાન્ય રીતે જે બળદગાડી છે એનો ઉપયોગ ગામડામાં થાય છે, અહીંયા થતો નથી, કેમ કે ખેતી માટે આપણે બળદગાડું વાપરીએ છીએ. હવે આપણે જોઈશું કે તમે કેટલું અંતર કાપ્યું, આ ટેબલ કેટલું પહોળું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ જોઈશું. હવે માપ વિશે આપણે આગળ ચર્ચા કરીએ. શું કરવાનું છે તો કે લોકો કેવી રીતે જાણકારી પ્રાપ્ત કરતા હતા કે તે કેટલું ચાલ્યા? પહેલાના સમયમાં કોઈને આવો ખ્યાલ નહોતો, એટલે લોકો કેવી રીતે જાણકારી પ્રાપ્ત કરતા હતા કે તે કેટલું અંતર કાપ્યું અથવા કેટલું ચાલ્યા? તમે એ કેવી રીતે જાણકારી મેળવશો કે તમારી શાળા સુધીનું અંતર તમે ચાલીને જઈ શકશો, અથવા તો શાળા સુધી પહોંચવા માટે તમારે બસ અથવા રિક્ષાની જરૂર પડશે? શું તમારે કંઈ ખરીદવું હોય ત્યારે બજાર સુધી ચાલીને જવું સંભવ હોય છે? તમે આ પ્રશ્નનો ઉત્તર કેવી રીતે મેળવશો? કોઈ સ્થાન કેટલું દૂર છે તે પહેલાં જાણવું જરૂરી છે, જેથી આપણે અનુમાન લગાવી શકીએ કે ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકાય. જેમ કે ચાલીને, બસ દ્વારા, રેલવે દ્વારા, પાણીમાં હોડી દ્વારા, વિમાન દ્વારા અથવા તો કોઈ અંતરિક્ષયાનની જરૂર પડશે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હોવો જોઈએ કે મારે ઘરેથી સ્કૂલે જવા માટે કેટલું અંતર કાપવું પડશે, કેટલું ચાલવું પડશે. જો આપણે નજીકમાં હોય તો ચાલી જઈ શકીએ, પણ દૂર હોય તો સાયકલ લઈને, એનાથી દૂર હોય તો સ્કૂટરમાં, અને એનાથી પણ દૂર હોય બીજા ગામ તો બસ દ્વારા જઈ શકીએ. એવો ખ્યાલ આપણે હોવો જોઈએ, જેથી કરીને કેટલો સમય લાગે એ પણ આપણને જાણવું જરૂરી છે, કેમ કે જેટલા સમય હોય એટલામાં આપણે પહોંચી જવું જોઈએ. ક્યારેક એવી વસ્તુઓ પણ હોય છે કે જેની લંબાઈ અને પહોળાઈ જાણવાની આપણને આવશ્યકતા હોય છે. પહેલી અને પૂજાના વર્ગમાં મોટી મોટી પાટલીઓ છે, તેની ઉપર બે બે વિદ્યાર્થીઓ બેસે છે. પહેલી રીતના પૂજો એક સાથે એક પાટલી ઉપર બેસે છે, પરંતુ મોટા ભાગે તેઓના એ વાતને લઈને ઝઘડો થાય છે કે તેનો સાથીદાર પાટલીના વધારે ભાગનો ઉપયોગ કરે છે. શિક્ષકના સૂચનને અમલ કરીને તેઓએ પાટલીની લંબાઈ માપવાનું નક્કી કર્યું, એટલે કે પાટલીની દીઠ મધ્યમાં એક ચિહ્ન બનાવ્યું અને પાટલી પર નિશાની અથવા રેખા બનાવીને બરાબર બે ભાગમાં વહેંચી. તે બંને પોતાના મિત્ર સાથે ગિલીદંડા રમવાના શોખીન છે. ભૂજો તેની સાથે ગિલીદંડાની જોડી લઈને આવ્યો છે. અહીં આકૃતિ દર્શાવ્યા મુજબ તેમણે ગિલી અને દંડાનો ઉપયોગ કરીને પાટલીની લંબાઈ કઈ રીતે માપી તે દર્શાવવામાં આવ્યું છે. તેવું લાગે છે કે પાટલી લંબાઈ બે દંડાની લંબાઈ તથા બે ગિલીની લંબાઈ બરાબર છે. પાટલીની મધ્યમાં રેખા ખીચવાથી બંને ખુશ દેખાય છે, કારણ કે બંનેને અડધી અડધી પાટલી પ્રાપ્ત થઈ, જેમાં પાટલીનો અડધો ભાગ લંબાઈમાં એક દંડા અને એક ગિલીની લંબાઈ બરાબર છે. કેટલાક દિવસ પછી મધ્યમાં ખેંચેલ રેખા એટલે કે લીટી ઘૂસાઈ ગઈ. ભૂજોનો જૂનો ગિલી દંડો ખોવાઈ ગયો હોવાથી તેની પાસે
बची हुए तेम देखाई रही छे। एक गिली नी लंबाई करता ऊंची छे, हवे शू करीशू? तमे पहेलिया ने बुझवाने शू सलाह आपशो जेथी ते पाटी नी संपूर्ण लंबाई मापी सके? विद्यार्थी मित्रों, आपणे जोई अहींया तो सामान्य रीते आपणे अहींया आकृतिमां देखाय छे के पहेली अने भूजो बन्ने मित्रों छे, बन्ने एक पाटली पर बेसे छे अने बन्ने ने जग्याने लेने रो जोड़ो थे छे के मारी आटली जग्याने तारी आटली जग्या। तो विद्यार्थी मित्रों, जे पाटली छे एनी लंबाई छे एनी वच्चे वच्चे लीटी करवानो छे। ई लीटी जे छे ई नु माप नक्की करवामां आवे छे के एक दंडो अने બંને બાજુ એક ગીટી અને એક ડંડા જેટલું અંતર મળે છે અને આ બાજુ એટલું જ અંતર મળે છે એટલે નક્કી થાય છે કે બંને વચ્ચે એક લાઈન દોરી નાખવામાં આવે કે જેથી બંને એટલે કે પહેલીનો આટલો ભાગ અને બીજોનો આટલો ભાગ એ રીતે બંનેની જગ્યા નક્કી કરવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આવું બે દિવસ ચાલે છે પછી જે બચ્ચા લાઈન કરેલી જે છે લાઈન ઘૂસાઈ જાય છે એટલે ફરી પાછો ઝઘડો, ફરી ઝઘડો થાય એટલે આ જે લાઈન ઘૂસાઈ ગઈ હતી હવે એ લોકો ગિલીદંડાની શોખીન હતા પણ એ ગિલીદંડા હવે એની જોડે હતા, જે જૂના હતા એ હવે નહોતા, હવે નવા ગિલીદંડા એની જોડે હતા, નવા ગિલીદંડા હતા એની જોડે। એમાં કેવું થાય છે, માફ કરતા જે દંડો જે છે વચ્ચે થોડીક જ જગ્યા વધતી હોવાથી બે બંને બાજુએ ગીલી સમાવવાની જગ્યા રહેતી નથી, પણ એક જ ગીલી સમાય છે, એક ગીલી સમાય છે અને બાજુમાં થોડી જગ્યા રહે છે, હવે એમાં બીજી વખત ગીલી સમાઈ શકતી નથી એટલે બંને બાજુએ સરખું માપ કેમ છે એવું નક્કી થઈ શકતું નથી। તો વિદ્યાર્થી મિત્રો, શું તમે આને અમને પહેલી અને બીજોને તમે કોઈ એવું માપ અથવા તો એવી ટ્રિક તમે સુઝાવી શકો છો કે જેથી બંને બાજુ સરખું અંતર માપી શકાય એના વિશે આપણે ચર્ચા કરીએ। શું તે લંબાઈ માપવા માટે ક્રિકેટના સ્ટમ્પ તથા ગિલ્લીઓનો ઉપયોગ કરી શકે છે? અથવા તમે વિચારો છો કે એવું કરવાથી પણ આવી સમસ્યા ઊભી થશે? તે એક કામ કરી શકે છે, એક નાની દોરી લઈ તેના પર બે ચિહ્ન બનાવો, આ દોરીની લંબાઈ હશે જે આ દોરીની મદદથી પાટલીની લંબાઈ માપી શકે છે। તે આ દોરીનો ઉપયોગ દોરીથી નાની લંબાઈનું અંતર માપવા કઈ રીતે કરશે? તે દોરીને વાળીને અડધો એક તૃતીયાંશ એક ચતુર્થાંશ અને એક અષ્ટમાંશ ભાગ બનાવી શકે છે। હવે કાચ કદાચ પહેલી અને બીજો પાટલીની ચોક્કસ લંબાઈ દોરીની મદદથી માપી શકશે? તમે કહેશો કે તેના કંપાસ બોક્સમાં રહેલી પટ્ટીનો ઉપયોગ કરીને પણ તેઓ એમની સમસ્યા હલ કરી શકે છે? હા, વાસ્તવમાં આવું કરવું જોઈએ। બુજોએ વાંચ્યું હતું કે જ્યારે આવા માપનના ચોક્કસ સાધનો ન હતા ત્યારે લોકો કેવી રીતે અંતર માપતા હશે તથા તે જાતે પણ ભિન્ન ભિન્ન અંતર માપવાનો પ્રયાસ કરી ચૂક્યો છે। વિદ્યાર્થી મિત્રો, હવે આમાં એવું કે છે કે દોરી લેવાની છે એને અહીંયાથી લઈ અને આ બે જેટલી છે અહીંયા સુધી લંબાવવાની છે અને દોરી જે છે એની બંને છેડે નિશાન કરી દેવાના છે, પછી એ જ દોરીને વચ્ચેથી વાળી દેવાની છે, વચ્ચેથી વાળી દેવાની છે એટલે બંને છેડા એક બાજુ ભેગા કરી દેવાના છે એટલે જણાશે કે એક તૃતીયાંશ એક
માપની રચના થઈ હવે એ રીતે આપણે જોઈએ તો એક ચતુર્થાંશ એક ચતુર્થાંશ એક ચતુર્થાંશ એક ચતુર્થાંશ માપ બને છે ફરી એના અર્ધમાં એક અષ્ટમાંશ માપ બને છે આ રીતે આપણે દોરીથી દરેક માપ નક્કી કરી શકીએ છીએ અથવા તો માપ પટ્ટી જે હોય છે આપણે કંપાસ બોક્સમાં એના દ્વારા પણ આ માપ આપણે નક્કી કરી શકીએ છીએ કે કેટલું કોનું માપ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એવા કેટલાય પ્રસંગો આવે છે જ્યારે આપણે લંબાઈ માપવાની જરૂરિયાત પડે છે દરજી કપડાની લંબાઈ તેમાંથી જબ્બો બનશે કે નહીં તે જાણવા માટે આપે છે મિસ્ત્રી કોઈ કબાટની લંબાઈ કેમ માપે છે કારણ કે તે જાણી શકે કે તેના દરવાજા બનાવવા માટે કેટલા લાકડાની જરૂર પડશે કોઈ ખેડૂતને પોતાના ખેતરની લંબાઈ પહોળાઈ તથા ક્ષેત્રફળ જાણવાની આવશ્યકતા એટલા માટે હોય છે કે તે જાણી શકે કે તેને ખેતરમાં કેટલા બીજ રોપવાની જરૂરિયાત છે તથા તેને તેના પાક માટે કેટલા પાણીની જરૂર પડશે વિદ્યાર્થી મિત્રો ઘણી બધી જરૂરિયાત હોય છે કે જેના માટે આપણે માપ નક્કી કરવું જરૂરી છે દરજી જે છે એ કાપડ જે હોય છે એનું માપ લે છે કેમ તો કે ખબર પડે કે એનાની જબ્બો બનશે કે નહીં બને એ જ રીતે જે મિસ્ત્રી હોય છે એ કબાટની લંબાઈ માપે છે કેમ એના દ્વારા એને ખબર પડશે અથવા જાણ થશે કે એના જે બારણા છે એની લંબાઈ એના બારણા બનાવવા માટે કેટલા લાકડાની જરૂર પડશે એ જ રીતે ખેડૂત જે છે એના ખેતરની લંબાઈને પહોળાઈ માપવાની જરૂર પડે છે કેમ કે એનું ક્ષેત્રફળ એને નક્કી કરવું છે જેથી એને ખબર પડે કે આ મારા ખેતરમાં કેટલું પાણી જરૂરી છે અથવા તો કેટલા બીજ જરૂર છે જ્યારે તમને પૂછવામાં આવે કે તમારી લંબાઈ કેટલી છે ત્યારે તમે એક સરળ રેખીય લંબાઈ બતાવશો કે જે તમારા માથાથી તમારા પગની એડી સુધીની લંબાઈ બરાબર છે આ સાવાણીની કેટલી લંબાઈ છે આ પાટલી કેટલી પહોળી છે દિલ્હીથી લખનૌ કેટલું દૂર છે પૃથ્વીથી ચંદ્ર કેટલું દૂર છે આ બધા પ્રશ્નોમાં એક વાત સરખી છે તે બધા બે સ્થાનો વચ્ચેના અંતર સંબંધિત છે બે સ્થાન પાટલીની બે કિનારીની જેમ નજીક હોઈ શકે છે અથવા તેનાથી વિપરીત જમ્મુથી કન્યાકુમારીની જેમ એકબીજાથી અત્યંત દૂર પણ હોઈ શકે છે ચાલો હવે આપણે અંતર અથવા લંબાઈ માપીએ ત્યારે ચોક્કસ રીતે શું કરવું જરૂરી છે તે જાણવા કેટલાક માપન કરીએ વિદ્યાર્થી મિત્રો આપણને એવો પ્રશ્ન થાય કે આપણી લંબાઈ કેટલી છે સાવણની લંબાઈ કેટલી છે પાટલી કેટલી પહોળી છે આ બધું જાણવા માટે આપણે માપન કરવું ખૂબ જરૂરી છે અને એ માપન દ્વારા આપણને જાણ થાય કે કેટલી લાંબી છે કેટલી પહોળી છે આ બધી આપણે જાણ મળી શકે છે એટલા માટે આપણે હવે જોઈશું કે કેટલા માપન વિદ્યાર્થી મિત્રો હવે આપણે કેટલાક માપન જોઈએ એમાં એક પ્રવૃત્તિ કરવાની છે એ પ્રવૃત્તિ કરી આપણે શું કહે છે તો કે આ પ્રવૃત્તિ સમૂહમાં રહીને દરેક એક એક કરીને કરો તમારા પગલાની લંબાઈને એકમ માપ માનીને તમારા વર્ગની લંબાઈ તથા પહોળાઈ માપો તમને એવું લાગ્યું કે કેટલો ભાગ માપવાનો બાકી રહી ગયો કે જે તમારા પગલાની લંબાઈથી નાનો છે પહેલાની જેમ તમે તમારા પગલાની લંબાઈ માપવા માટે દોરીનો ઉપયોગ કરો તમારા પરિણામોની નોંધ કોષ્ટક 10.1 એમાં કરો શું કહે છે વિદ્યાર્થી મિત્રો તો કે આપણે આ પ્રવૃત્તિ સમૂહમાં કરવાની છે અને એક એક વ્યક્તિ દીઠ કરવાની છે હવે આપણે જે આપણું પગલું છે એટલે કે આપણું જે પગ છે એનો જે પંજો છે એને એક એકમ દીઠ માપ લેવાનું છે હવે એને દરેક વિદ્યાર્થીને વારા ફરતી આજે આપણી ક્લાસરૂમ જે છે એની લંબાઈ માપવાની છે
विद्यार्थी मित्रों एमा विद्यार्थी नु नाम મારા પતિ છે વિદ્યાર્થી આવે છે એનું નામ અને વર્ગખંડની લંબાઈ કેટલી છે ધારો કે 10 સેમી હોય તો અહીંયા 10 સેમી લખવાનું છે વર્ગખંડની લંબાઈ અને વર્ગખંડની પહોળાઈ તો 20 સેમી હોય તો 20 સેમી લખવાની છે વિદ્યાર્થી મિત્રો વર્ગખંડની લંબાઈ અને વર્ગખંડની પહોળાઈ આપણે લખી રાખવાની છે પરંતુ વિદ્યાર્થી મારા વેદ દ્વારા અને 5 વખત
वेट ने हूं करू ત્યારે એક ટેબલ મૂકવામાં આવે તો મારો અહીંયા એકમ શું થાય તો કે વેટ અને 5 વેટ 5 એક સંખ્યા છે અને વેટ એક એકમ બને છે તો કે કોઈ માપના પરિણામને બે ભાગોમાં વ્યક્ત કરી શકાય છે એક ભાગ સંખ્યા છે જ્યારે બીજો ભાગ માપવામાં આવે લંબાઈનો એકમ હોય છે ઉદાહરણ તરીકે પ્રવૃત્તિ 1 માં જો વર્ગના રૂમની લંબાઈ તમારા 12 પગલાની લંબાઈ બરાબર હોય તો 12 એક સંખ્યા છે જ્યારે પગલાની લંબાઈ 1 એકમ છે જેને માપવા માટે પસંદ કરવામાં આવ્યો હતો હવે કોષ્ટક 10.1 તથા 10.2 માં નોંધેલા બધા માપોનો અભ્યાસ કરો શું પ્રત્યેકના પગ વડે માપવામાં આવેલ વર્ગખંડની લંબાઈ સરખી છે શું બધાની વેટ દ્વારા માપવામાં આવેલ ટેબલની લંબાઈ સરખી છે તો કે ના દરેક વ્યક્તિના હાથ અને પગ એટલે કે વેટ અને પગલા અલગ અલગ માપના છે સરખી છે કદાચ આ પરિણામ ભિન્ન ભિન્ન હોઈ શકે કારણ કે તમારી વેટની લંબાઈ તમારા મિત્રની વેટની લંબાઈથી અલગ હોઈ શકે છે તેવી જ રીતે બધા જ વિદ્યાર્થીઓના પગલાની લંબાઈ અલગ અલગ હોઈ શકે છે જેથી તમે વેટ અથવા પગલાની લંબાઈ દ્વારા માપેલ અંતર કોઈ વ્યક્તિને બતાવો છો ત્યારે તે વાસ્તવમાં એ સમજી શકતો નથી કે તે ચોક્કસ કેટલી લંબાઈ ધરાવે છે કારણ કે વાસ્તવિક લંબાઈ જાણવા માટે વેટ અથવા પગલાની લંબાઈ જાણવી આવશ્યક છે આથી આપણે માપનના કેટલાક એવા એકમોની આવશ્યકતા છે જે દરેક વ્યક્તિ માટે સમાન હોય વિદ્યાર્થી મિત્રો મેં કીધું એ અહીંયા 10 સેમીનો વર્ગખંડની લંબાઈ પણ આપણે માપવાનું છે ધારો કે પગલા દ્વારા માપવાનું છે તો અહીંયા આપણે જોઈશું તો આપણે શું જોવા મળશે પગલા દ્વારા માપવાનું છે તો 10 પગલા એ જ રીતે છે અહીંયા 20 પગલા તો જે આ પગલા જે છે એ શું છે એકમ અને જે આ 10 અને 20 જે છે એ શું છે સંખ્યા એ રીતે આપણે નથી હવે આપણે આ નક્કી કરવા માટે આપણે માપના પ્રમાણિત એકમો નક્કી કરવા પડશે એના માટે આપણે જોઈએ કે માપના પ્રમાણિત એકમો હવે એના વિશે આપણે ચર્ચા કરીએ પ્રાચીન સમયમાં પગની લંબાઈ આંગળીની જાડાઈ તથા પગલાના અંતરથી માપન થતું આ બધા માપનના એકમોનો વાસ્તવમાં ઉપયોગ થતો હતો હડપ્પા સંસ્કૃતિના લોકોએ ચોક્કસ લંબાઈના સારા એકમોનો ઉપયોગ કર્યો હશે કારણ કે ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલા કેટલાક નમૂનાઓ ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવતા કોણીથી આંગળીઓના છેડા સુધીનું અંતર ક્યુબિક કે જે પ્રાચીન ઇજિપ્તના લોકો ઉપયોગ કરતા હતા તેને વિશ્વના અન્ય દેશોમાં પણ માન્યતા પ્રાપ્ત હતી વિદ્યાર્થી મિત્રો પ્રાચીન સમયમાં જે લોકો હતા એ લોકો પગની લંબાઈ અને જાડાઈ એના દ્વારા બધું માપ અને એના એકમો નક્કી કરતા હતા પછી ધીમે ધીમે હડપ્પા સંસ્કૃતિના લોકો જે છે એને ચોક્કસ લંબાઈના સારા એકમો ઉપયોગ કર્યો અને એ જે છે એ ક્યાંથી પણ એટલે કે ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલા નમૂનાઓ જે છે એમાં ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવતા હતા હવે કોણીથી આંગળી સુધીનું અંતર એને શું કહેવાય કે ક્યુબિક કહેવામાં આવે છે જે પ્રાચીન ઇજિપ્તના લોકો ઉપયોગ એનો કરતા હતા વિશ્વના વિભિન્ન ભાગોના લોકો લંબાઈના એકમ સ્વરૂપે ફૂટનો ઉપયોગ કરતા હતા અલગ અલગ વિસ્તારોમાં ફૂટની લંબાઈ થોડી અલગ અલગ હતી લોકો એક ગજ કપડું ફેલાયેલી ભુજાના છેડાથી પોતાના સુધી માપતા હતા રોમવાસી પોતાના પગ અથવા પગલાઓ દ્વારા લંબાઈ માપતા હતા હવે વિદ્યાર્થી મિત્રો પહેલાના સમયના લોકો જે છે એ
હતા એટલે કે લંબાઈનો એક ફૂટ માનતા હતા અને એ દરેક અલગ અલગ વિસ્તારના ફૂટની લંબાઈમાં થોડો ડિફરન્સ જોવા મળતો હતો અને લોકો એક ગજ કપડું ફેલાઈ બીજાના છેડાથી પોતાના સુધી માપતા હતા રોમવાસી પોતાના પગ અથવા તો પગલાઓ દ્વારા લંબાઈ માપતા હતા પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે આંગળી અથવા મુઠ્ઠીનો ઉપયોગ કરતા હતા પ્રાચીન ભારતના લોકો ટૂંકું લંબાઈ અંતર માપવું હોય તો મુઠ્ઠી અથવા આંગળીનો ઉપયોગ કરતા હતા આજે પણ ભારતના કેટલાક શહેરોમાં ફૂલમાળી ફૂલહારને વેચતી વખતે પોતાના હાથની લંબાઈનો ઉપયોગ એકમ તરીકે કરે છે ઘણા બધા માળી લોકો હોય છે જે ફૂલની માળા બનાવીને વેચતા હોય છે જે પોતાના હાથ જેટલું અંતર રાખીને એ માળા બનાવતા હોય છે સુવિધા અનુસાર શરીરના એવા અનેક ભાગોનો એકમ સ્વરૂપે ઉપયોગ થતા રહ્યો છે તેથી પ્રત્યેક વ્યક્તિના શરીરમાં શરીરના માપોમાં થોડી ભિન્નતા હોવાને કારણે માપનમાં મૂંઝવણ આવી હશે વર્ષ 1790માં ફ્રેન્ચે માપન ચોક્કસ રીત બનાવી જેને મેટ્રિક પદ્ધતિ કહે છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો વર્ષ 1790માં ફ્રેન્ચે માપનની ચોક્કસ રીત બનાવી જેને મેટ્રિક પદ્ધતિ કહેવામાં આવે છે એક સમાનતા માટે સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકોએ માપનની એકમ માત્રાઓનો એક જૂથને સ્વીકારી લીધું છે આજકાલ જે માપન પ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે જેને આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી એટલે કે એસઆઈ યુનિટ કહે છે લંબાઈમાં એસઆઈ એકમ મીટર છે વિદ્યાર્થી મિત્રો જે આપણે આજકાલ માપન પ્રણાલીનો ઉપયોગ કરી રહ્યા છીએ શું કહેવાય છે તો કે આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી એટલે કે એસઆઈ યુનિટ કહેવામાં આવે છે અને લંબાઈનો એસઆઈ એકમ મીટર છે આકૃતિ 10.6માં આપણે જોઈએ કે માપપટ્ટી બતાવવામાં આવી છે અને તમારા કંપાસ બોક્સમાં રહેલ માપપટ્ટી કેટલા સેમીની છે તો કે 15 સેમીની છે પ્રત્યેક મીટરને 100 બરાબર ભાગોમાં વિભાજિત કરી શકાય છે જેને સેન્ટીમીટર કહે છે એકમ સેન્ટીમીટરને 10 બરાબર સરખા ભાગ હોય છે જેને મિલીમીટર કહે છે લાંબા અંતરને માપવા માટે મીટર એક સુવિધાજનક એકમ નથી એના માટે આપણે મોટો એકમ જે છે એનો ઉપયોગ કરવો જોઈએ જેને આપણે કિલોમીટર કહીએ છીએ એક કિલોમીટર બરાબર 1000 મીટર હવે આપણે આપણી બધી માપન પ્રવૃત્તિઓમાં એકમ માત્રાનો ઉપયોગ કરીને પુનરાવર્તિત કરી શકીએ છીએ તથા લંબાઈનો એસઆઈ એકમમાં માપી શકીએ છીએ એવું કરતા પહેલા આપણે અંતરના લંબાઈ માપવાની સાચી રીત જાણવી આવશ્યક છે વિદ્યાર્થી મિત્રો ધીમે ધીમે જે આ 1790માં ફ્રેન્ચ જે છે એને એક ચોક્કસ રીત બનાવી જેને મેટ્રિક પદ્ધતિ કહે છે એમાં જે આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી છે એને આપણે એસઆઈ યુનિટ કહે છે લંબાઈનો છે કેમ એસઆઈ એકમ મીટર છે વિદ્યાર્થી મિત્રો 1 મીટર બરાબર આપણે 100 સેમી લઈએ 1 સેમી બરાબર 10 મિલીમીટર લઈએ અને 1 કિલોમીટર બરાબર 1000 મીટર લઈએ 1 કિલોમીટર બરાબર 1000 મીટર કેમ તો કે જે મોટું એટલે કે લાંબુ અંતર બહુ કાપવું હોય એના દર્શાવવું હોય તો એના માટે સેમી કે મીટરની જરૂર નથી એટલે કે આપણે જોઈ ગયા છીએ કે આ જે ચેપ્ટર છે એમાં માપન પ્રમાણિત એકમો એટલે કે નાના એકમો જે છે એને માપવા માટે સેમી એટલે કે સેન્ટીમીટર પછી મીટર અને મિલીમીટર આ બધાનો ઉપયોગ થાય છે જે મોટા અંતરો છે એને માપવા માટે એનો ઉપયોગ થઈ શકતો નથી એટલે એના માટે કિલોમીટર એટલે કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર એનો ઉપયોગ થાય છે હવે જે અહીંયા લંબાઈનું સાચું માપન જે છે એ અને પ્રવૃત્તિ 3 એ હવે આપણે આગળ જોઈશું એ પહેલાં આપણે હવે જોઈ લઈએ
માપી શકાતું નથી કેમ કે દરેકના પગલા અને વેગ અલગ અલગ માપના હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ હોમવર્ક તમારે તમારી બુકમાં કરવાનું રહેશે